હેલો માય ડિયર સ્ટુડન્ટ સ્ટુડન્ટ આજકા અમારા સબ્જેક્ટ હૈ ગુજરાતી એમાં આપણે આજે શીખીશું પાઠ નંબર ઓગણત્રીસ સંવાદ સંવાદ એટલે કે એકબીજા સાથેની વાતચીત સંવાદને આપણે સરળ ભાષામાં વાતચીત કહેતા હોઈએ છીએ સ્ટુડન્ટ આ પાઠ ફક્ત વાંચન માટે જ છે તો અહીંયા હું જ્યારે આ પાઠનું વાંચન કરું ત્યારે તમારે બરોબર તેનું શ્રવણ કરવાનું છે અને સાંભળવાનું છે અને પછી તમારે સામે અથવા તો પપ્પાની સામે બેસીને આ પાઠ તમારે પણ વાંચવાનો છે તો સૌ પ્રથમ આપણે જોઈશું ચિત્ર તો આ ચિત્ર તમને જોતા જ ખ્યાલ આવી ગયો હશે કે શેનું ચિત્ર છે તો આ ચિત્ર બજારનું છે અને અહીંયા એક ફ્રૂટની દુકાન છે અને અહીંયા એક છોકરો અને છોકરી ઊભેલા છે અને બાજુમાં પણ બીજી દુકાનો આવેલી છે સ્ટુડન્ટ આપણે અગાઉના વિડીયોમાં જ વાતચીત થઈ ગઈ છે છતાં પણ એક વખત કહી દઉં છું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે બોલે તો તેનું નામ અને આ સામે બે ડોટ હોય એનો મતલબ એ છે કે અલય બોલે છે અથવા તો અહીંયા મમ્મી લખેલું છે તો મમ્મી બોલે છે કોઈ પણ વ્યક્તિ જ્યારે સંવાદ કરતો હોય સંવાદમાં વાતચીત થયેલી હોય બરાબર ત્યારે એની સામે આ રીતની નિશાની આવે અલય કહે છે મમ્મી આજે હું તારી સાથે બજારમાં આવું તો અલય એની મમ્મીને પૂછે છે કે હું શું તારી સાથે બજારમાં આવું મમ્મી કહે ચાલ હું શાકભાજી લેવા જાઉં છું મને પૈસાનું પાકીટ લઈ લેવા દે પછી અહીંયા કાઉન્સ કરેલા છે એમાં લખેલું છે કે બજારમાં જાય છે અલય અલય કહે છે મમ્મી આ કોણ છે સ્ટુડન્ટ જો અહીંયા બોલ્યો પછી થોડું આપણે અટકીએ છીએ તો અહીંયા અલ્પ વિરામ આવે છે અને એ એના મમ્મીને પ્રશ્ન પૂછે છે એટલે અહીંયા પાછળ પ્રશ્નાર્થિન છે કે આ કોણ છે એવો પ્રશ્ન કરે છે એટલા માટે અહીંયા પ્રશ્નાર્થિન આપેલું છે ત્યાર પછી મમ્મી કહે છે કે આ ફળવાળો છે ભૈયાજી એક ડઝન કેળા અને એક કિલો સફરજન આપો ભૈયાજી ભૈયાજી કહે છે બહેનજી ચીક્કુ મોસંબી કેરી વગેરે છે તો અહીંયા એક થી વધુ નામ આપેલા છે ફળોના અને વચ્ચે વચ્ચે અટકવાનું આવે છે એટલા માટે અહીંયા વચ્ચે અલ્પવિરામ કરેલું છે કે બહેનજી ચીક્કુ મોસંબી કેરી વગેરે છે બોલો શું આપું એમ ભૈયાજી પૂછે છે એટલા માટે અહીંયા પ્રશ્નચીન છે મમ્મી કંઈ નહીં ભૈયાજી આ પૈસા લો મારે હજી શાકભાજી ખરીદવાના છે ત્યાર પછી અહીંયા કાઉન્સમાં આપેલું છે શાકભાજીની દુકાને એટલે કે હવે તેના મમ્મી છે દુકાને જાય છે દાદાજી કહે આવો બહેન બોલો શું આપું વટાણા તાજા છે કોબી ભીંડા મૂળા રીંગણ ગાજર દૂધી કારેલા વગેરે છે મમ્મી મમ્મી કહે છે દાદાજી એક કિલો વટાણા પાંચસો ગ્રામ રીંગણ અને પાંચસો ગ્રામ કારેલા આપો અલય કહે છે મમ્મી આજે પપ્પા બહાર ગામથી આવવાના છે તેમને ગાજરનો હલવો બહુ ભાવે છે તો ગાજર લે મમ્મી કહે સારું સારું દાદાજી એક કિલો ગાજર આપો લો આ પૈસા દાદાજી કહે છે બહેન લો આ શાકભાજી મમ્મી કહે છે ત્યાર પછી હવે આજે આપણે શીખીશું પાઠ નંબર ત્રીસ એનું નામ છે પાઠ વાંચન માટે અહીંયા આપણે ચિત્ર જોઈ શકીએ છીએ કે ઘરનું ચિત્ર છે અને બાળકો સંતા કુકડી રમી રહ્યા છે

બપોરે રમવા આવ્યા તેઓએ સંતાકુકડી રમવાનું નક્કી કર્યું શેખરને માથે દાવ આવ્યો બાકી બધા સંતાઈ ગયા પીટર બારી પાછળ સંતાઈ ગયો હુસેન પલંગ નીચે સંતાઈ ગયો મેનન ખાલી પીપળામાં સંતાઈ ગયો શોધતા શોધતા શેખર હુસેનના પગને જોઈ ગયો શેખરે હુસેનને પકડી લીધો હવે હુસેનનો દાવ આવ્યો આ રીતે બધાના દાવ આવ્યા રમતા રમતા બધા મિત્રો થાકી ગયા મમ્મીએ બધાને ગરમ ગરમ બટાટા વડા ખાવા આપ્યા અને પછી દૂધ આપ્યું સો સ્ટુડન્ટ આજના હોમવર્કમાં તમારે આ બંને પાઠનું વાંચન કરવાનું છે બાય બાય થેન્ક યુ